राजस्थान महिला तबीबीना अपघातना पड़घा पड़िया वलसाड़मा शहरना तमाम डॉक्टरों भेगा मळी कैंडल मार्च काढ़ी मृतक तबीबने न्याय मळे ए माटे रस्ता पर उतरिया मीणबत्ती सळगावी आपी श्रद्धांजलि। राजस्थानना तबीबे अपघात करवाना किस्सामां समग्र देशमां घेरा प्रत्याघातो पाड्या छे जे अंतर्गत वलसाड अने वापी मेडिकल एसोसिएशन द्वारा शनिवारे कैंडल मार्च काढ़ी न्यायनी मांग करवामां आवी हती। आईएमए डॉक्टरों परना अत्याचार माटे राष्ट्रीय विरोध दिवस जाहेर कर्यो हतो। सवारे 8 થી સાંજના 6 વાગ્યા સુધી ઓપીડી બંધ રહી હતી। વાપી ગાંધી ચોકથી વૈશાલી 4 રસ્તા હાઈવે સુધી કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજવામાં આવી હતી, જ્યારે વલસાડના સર્કિટ હાઉસ 4 રસ્તા ખાતે પણ મૃતક તબીબ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ રેલી કાઢી હતી। આ પ્રસંગે વલસાડ વાપીના અનેક તબીબો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। રાજસ્થાનની ઘટના બાદ તબીબો પર અત્યાચાર બંધ કરવા તબીબો આગળ આવી રહ્યા છે। રાજસ્થાનના દૌસા ખાતે ગોલ્ડ મેડલિસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર અર્ચના શર્મા વિરુદ્ધ સ્થાનિક રાજકારણીઓના દબાણમાં સુપ્રીમ કોર્ટના ચુકાદો કે જે દર્શાવે છે કે દર્દીના અપમૃત્યુના સંજોગોમાં ડોક્ટરને સીધો ગુનેગાર ઠેરવી શકાશે નહીં, પહેલાં જે તે સક્ષમ અધિકારી સમક્ષ ટ્રાયલ ચલાવવી પડશે, એમાં ગુનેગાર ઠેરવાય તો જ એ સજાને પાત્ર બનશે। તેમ છતાં કાયદાના સિદ્ધાંતથી વિરુદ્ધ સ્થાનિક પોલીસ અધિકારીઓએ વિવેક બુદ્ધિ બાજુએ મૂકી ડોક્ટર અર્ચના શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો આઈપીસી 302 અંતર્ગત દાખલ કર્યો। એનાથી હતપ્રભ થયેલા ડોક્ટર અર્ચના શર્માએ પોતાની ઇજ્જત બચાવવા તેમજ પોતાને નિર્દોષ સાબિત કરવા પોતાની ઉજ્જવળ કારકિર્દી અને નાના બાળકોની મોહમાયા ત્યજી આત્મહત્યા કરવા જેવું અંતિમ પગલું ભરી લીધું, જેના વિરોધમાં આખા દેશના તબીબોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો અને આજરોજ સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ અને વલસાડ ઓબ્સેન ગાયનેક સોસાયટીના તબીબો દ્વારા સર્કિટ હાઉસ વલસાડ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્ડલ લાઇટ પ્રોટેસ્ટ કરવામાં આવ્યો। મારું નામ ડોક્ટર નીરવ ગુલાભાઈ પટેલ, પ્રેસિડેન્ટ વલસાડ મેડિકલ એસોસિએશન। આજરોજ તારીખ 2 એપ્રિલ 2022 ના રોજ, જે થોડા દિવસો પહેલા રાજસ્થાનના દૌસા ખાતે ગોલ્ડ મેડાલિસ્ટ હોનહાર ડોક્ટર સ્ત્રીરોગ તબીબ ડૉક્ટર અર્ચના શર્માનું જે અપમૃત્યુ થયું એના માટે જવાબદાર તત્વો સામે પગલાં લેવાય તેમજ એમના દિવંગત આત્માને ન્યાય મળે એ માટે વલસાડના તબીબો દ્વારા મોટી સંખ્યામાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં કેન્ડલ સળગાવી દિવંગત આત્માને ન્યાય મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી, તેમજ ભવિષ્યમાં કોઈ પણ અધિકારીઓ પોલીસ ખાસ કરીને પોલીસ અધિકારીઓ દ્વારા આવું જાણીએ આવું કૃત્ય ના થાય, કારણ કે 302 જેવી ગંભીર વસ્તુ ડાયરેક્ટલી ડોક્ટરો પર એપ્લાય ન કરી શકાય એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં પણ એવા પોલીસ અધિકારી દ્વારા જે ડાયરેક્ટલી એપ્લાય કરવામાં આવી એના લીધે આ ડોક્ટર અર્ચના શર્માએ સમાજમાં પોતાનું નાક કપાવવાની ઇજ્જત જવાની ડરમાં આત્મહત્યા કરવા પડી। એક હોનહાર જિંદગી, હસ્તી રમતી જિંદગી, બે નાના બાળકો સાથેની જિંદગી એમ જ ઓલવાઈ ગઈ। હવે આવું ન થાય તે માટે અમે આજરોજ બધા ભેગા થયેલા હતા। ડોક્ટર નિશિત પટેલ, સેક્રેટરી વલસાડ આઈએમએ, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, શું હકીકત કેન્ડલ માર્ચ પર કરવામાં આવ્યું શું હતું? આજથી 4-5 દિવસ પહેલાં 28 માર્ચના દિવસે રાજસ્થાનમાં ખૌસા ગામે એક મેડિકલની ઘટના બની હતી કે જેમાં એક ગાયને એક પેશન્ટ હતું કે જેમણે ત્રીજા ટાઈમની પ્રેગ્નન્સી રહી હતી અને કોમ્પ્લિકેટ કેસ હતો, તેમાં એના પછી પોસ્ટમોર્ટમ હેમરેજ થયો કે ડિલિવરી પછી સખત રક્તસ્રાવ વહી જતા અને બ્લીડિંગ થતાં એ પેશન્ટનું મૃત્યુ થયું હતું। એ ઘટના બાદ એમના સગાને બધી ગંભીરતાની સલાહ આપવા સમજાવ્યા છતાં એમના દર્દીઓએ બધું સમજાવીને પછી એમણે જ્યારે ઘરે લઈ જઈને બધું દેહાંતની પ્રક્રિયા કરવાની હતી એ જ સમયે એમના લોકલ ત્યાંના કોઈક પોલિટિશિયને એ મૃતદેહને સ્મશાનમાંથી પાછો લાવીને હોસ્પિટલમાં નાખ્યો, 100-200 જણનું ટોળું ભેગું કર્યું અને હોસ્પિટલમાં ખૂબ જ ધંધલ ધમાલ કરી હતી અને ડૉક્ટરને ખૂબ જ માનસિક રીતે પ્રતાડિત કર્યા હતા અને એના સામે અને પોલીસને પ્રેશરાઇઝ કરીને 302 આઈપીસીની કલમ લગાવવામાં આવી હતી કે જે હત્યાનો ગુનો બને છે અને એના માનસિક ત્રાસમાં આવીને ડૉક્ટર અંજલિ શર્માએ આત્મહત્યા કરવા અર્ચના શર્માએ આત્મહત્યા કરવાનું એક આખરી કદમ તરીકે પગલું ભર્યું હતું. એ પોતાની નિર્દોષ સાબિત કરવા માટે એટલા રીતે માનસિક રીતે પ્રતાડિત થઈ ગયા હતા કે પોતે આત્મહત્યા કરવાનું એમને ઘણું સરળ લાગ્યું હતું અને આ જે ખોટી રીતે ડૉક્ટરને હેરાન કરવામાં આવ્યા છે કે 302ની આઈપીસીની કલમ લગાવી અને માનસિક રીતે ત્રાસ આપીને એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા, એ ઘટનાને આખા નેશનલ લેવલે
आईएमए तरफ थी तेमज डॉक्टर बधाज एसोसिएशन खूब ज गंभीर रीते लेवामां आवे छे। सखत शब्दों में वखोड़े छे आ डॉक्टर पर, डॉक्टर अर्चना शर्मा पर 302 आईपीसी कलम लगावी, मतलब डॉक्टरे मर्डर कर्यू एवं पुरवार करवा माटे आ कलम लगाव्यो। तो ए डॉक्टर मेंटली एटला बधा गभराई गया अने प्रेशर में आवी गया कि जयरे हूँ पेशेंट नू सारू करवा जाऊँ छू, कोईपण डॉक्टर एवं तो इच्छे ज नहीं कि अमे पेशेंट नू मर्डर करीशू। पेशेंट डॉक्टर हमेशा पेशेंट ना सारा माटे ट्रीटमेंट करता होईए। आवो कॉम्प्लिकेटेड केस एमने हेन्डल कर्यो तेम छता एमने आवी रीते अंडर प्रेशर आवीने आ करवू पड्यू, एटले मेंटली एटला हताश थई गया कि एमने छेल्ले आ पगलू भरवू पड्यू, एमने सुसाइड कर्यू। आ एक्चुअली जस्टिस सुप्रीम कोर्टनो ऑर्डर छे कि कोईपण डॉक्टर पर आ कलम लागी ज नहीं सके, मर्डरनो एटेम्प्ट लागी ज नहीं सके। तो कोर्टमां ઘણા બધા સ્ટેજ પરથી પુરવાર થવું પડે કે આ કોર્ટનો એ લાગે, તો દરેક પોલીસ સ્ટેશનમાં દરેક આપણે પોલીસ કમિશનરને અને બધાને આ વાત ખબર છે, તેમ છતાં પોલિટિશિયનના પ્રેશરમાં આવીને એમના પર આ કલમ લગાવવામાં આવી, અમે એને વખોડવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ભેગા થઈ છીએ। દરેક પણ કોઈ ગર્ભવતી સ્ત્રી ને ડિલિવરી માટે લાવે છે સગા, તો મનમાં એક ખુશી હોય છે કે એક સુંદર બાળક લઈને જશું, પણ એ લોકોએ એક વસ્તુ સમજવાની છે કે દરેક ડૉક્ટર પોતાના દર્દીનું ભલું કરવા જ ઈચ્છતા હોય છે। બીજું મહત્ત્વની વસ્તુ કે જ્યારે પણ ગર્ભાશયમાં બાળક નથી તો એક નાના લીંબુ જેવું ગર્ભાશય હોય છે, પણ જ્યારે એમાં બાળક ઉમેરાય છે ને અને પૂરા મહિનાનું બાળક થાય છે ને, તો એ ગર્ભાશય એક 8 લિટરના મોટા માટલા જેટલું થઈ જાય છે, એટલે આટલામાંથી આટલું મોટું ખેંચાઈ જાય છે। અને એને કારણે શું થાય છે, એમાં બાળકને લોહી આપવા માટે ગર્ભાશયની લોહીની નસો પણ અનેક ગણી વધી જાય છે, એટલે જ્યારે પણ ડિલિવરી થાય છે બાળક બહાર આવે છે, પછી એની સાથે ઓળ કહેવાય છે, જે બાળકની જે બાળકને માનામાંથી બાળકમાં લોહી લઈ જાય છે એ ઓળ નીકળે છે, તેનો પણ આટલો મોટો ભાગ છે જે ખુલ્લો છે, એમાં મોટી મોટી લોહીની નસો છે। હવે આ ડિલિવરી થયા પછી કોઈ દર્દીને શું થાય કે આ બાચ્ચું બહાર આવી જાય પછી એ ગર્ભાશય નાનું થઈ જવું જોઈએ, સંકોચાઈ જવું જોઈએ, અને લગભગ અહીંયા પેટની ઉપર સુધીનું હોય ને, એકદમ નીચે છાતીના નીચેના ભાગ સુધીનું, તે દૂટીની નીચે સુધી પહોંચી જવું જોઈએ ગર્ભાશય, તો વ્યવસ્થિત એ ગર્ભાશય સંકોચાયેલું કહેવાય અને એમાંથી બ્લીડિંગ ડિલિવરી પછી બંધ થઈ જાય। પરંતુ અમુક કિસ્સાઓમાં શું થાય છે કે આ ગર્ભાશય સંકોચાતું નથી જેવું સંકોચાવું જોઈએ ડિલિવરી પછી, અને એને કારણે ઘણી લોહીની મોટી નસો હોય તે ખુલ્લી જ રહે છે, ને એને કારણે બ્લીડિંગ થાય છે, અને એને કહેવાય છે એટોનિક પીપીએચ। એમાં કોઈ ડૉક્ટરનો વાંક નથી હોતો એટોનિક પીપીએચમાં, એ કોઈ પેશન્ટનો બદનસીબ કહેવાય, બરાબર। અને ક્યારેક કોઈને અંદર ઇન્ફેક્શન થયું હોય જે ખબર ના પડે તેને કારણે પણ થાય ને, ઘણા કારણો છે। તમને યાદ હશે ને તો આપણા સ્મિતા પાટીલજી, એમનું મૃત્યુ પણ આ રીતે જ થયેલું, એ તો બહુ સારી હાથમાં ને સારી બેસ્ટ હોસ્પિટલમાં હતા મુંબઈમાં, છતાં પણ એમની ડિલિવરી પછી એટલું બ્લીડિંગ થયું કે એમને બચાવવા શક્ય નહીં થયું। એટલે બધાએ સમજવું જરૂરી છે કે આ સામાન્ય ડિલિવરી થાય તો પણ આ કોમ્પ્લિકેશન પીપીએસ થઈ શકે।